नमस्कार मित्रों, हूँ छू बीएन पटेल અને આપ સર્વે વ્યુઅર્સ મિત્રોનો, મારા પ્રિય મિત્રોનો, વિદ્યાર્થી ભાઈ બહેનોનો, વાલીઓનો, સર્વે મિત્રોનો, યુવાન મિત્રોનો સ્વાગત કરું છું તમારી સૌની પસંદગીની ચેનલ ધ ટ્રેઝર ઓફ લર્નિંગમાં. મિત્રો, ઘણા બધા વ્યુઅર્સ મિત્રોએ આજે 6,500 વ્યુઅર્સ મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે અને ઘણા બધા મિત્રોએ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે. મિત્રો, પણ હજી ઘણા બધા લોટ્સ ઓફ ફ્રેન્ડ, કેટલા બધા પ્રિય મિત્રો બાકી રહ્યા છે કે જેમણે મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી. મિત્રો, એક સેકન્ડની અંદર સબસ્ક્રાઇબ થઈ જાય છે ચેનલ. અહીંયા નીચે આપેલ રેડ બટન દબાવવાથી મારી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જશે. તમારો કોઈ ડેટા લોસ થતો નથી, ટાઈમ વેસ્ટ થતો નથી. સબસ્ક્રાઇબ કરવાનું એક કારણ છે મિત્રો કે મારી ચેનલ જલ્દી નોમિનેટ થાય, અને સબસ્ક્રાઇબ બટન દબાવવાથી બીજો લાભ તમને એ થશે કે જ્યારે જ્યારે મારા એજ્યુકેશનલ વિડીયો અપલોડ હું કરું છું યુટ્યુબ પર, ત્યારે તમને તરત જ એનો મેસેજ આવે છે જેથી તમે એ વિડીયો જોઈ શકો છો. તમારા ભાઈ બહેન મિત્ર કે તમારા દીકરા ડોટર છે એમને તમે બતાવી શકો છો, અને ઓનલાઈન એજ્યુકેશનલ વિડીયો બતાવી તમે લેંગ્વેજ લર્નિંગમાં મહત્ત્વનો ભાગ ભજવી શકો છો અને તમારા બાળકને પાવરફુલ બનાવી શકો છો. મિત્રો, ઘણી બધી એવી ચેનલ છે, એવી એપ્લિકેશન છે કે કરોડો અબજો રૂપિયા લઈ, કેટલી મોટી ફી, 40,000, 45,000, 37,000 એવી ઊંચી ફી લઈ અને વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવે છે. એજ્યુકેશન એનું એ જ હોય છે મિત્રો. પરંતુ અહીંયા હું પોતે મહેનત કરી મારા ફ્રી એજ્યુકેશનલ વિડીયો બનાવું છું. મિત્રો, તમારે એક પણ રૂપિયો તમારા આ વિડીયો જોવાના આપવાના હોતા નથી. તો મિત્રો, શા માટે તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી અને મને પ્રોત્સાહન ના આપો? મિત્રો, પ્લીઝ. તો મિત્રો, તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી અવનવા વિડીયો આવતા રહેશે, મળતા રહેશે, જે તમને એની એલર્ટ મળતી રહેશે અને તમે જોડાયેલા રહેશો મારી ચેનલ સાથે, એજ્યુકેશનલ વર્લ્ડ સાથે. તો આજનો, ચાલો મિત્રો, આજનો ટોપિક સ્ટાર્ટ કરીએ. નમસ્તે મિત્રો, આજે આપણે ઇંગ્લિશ લેંગ્વેજનો વેરી ઇઝી બટ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક એપોસ્ટ્રોફી એસનો યુઝ કરતા કઈ રીતે થાય તેનો અભ્યાસ કરશું. ફર્સ્ટ ઓફ ઓલ, યુ કેન લુક એટ ધ સ્ક્રીન. તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો એપોસ્ટ્રોફી એસ. એસ વડે વ્યક્તિનો વ્યક્તિ સાથેનો કે વસ્તુ સાથેનો સંબંધ દર્શાવી શકાય છે. અને સેકન્ડ નંબર એના પછી નીચે લખ્યું છે કે એસ છઠ્ઠી વિભક્તિના પ્રત્યયો નો, ની, નું, ના વગેરેનો અર્થ સૂચવે છે. મિત્રો, હું તમને ડિટેલમાં કહી દઉં તો જ્યારે આપણે ગુજરાતી ભાષામાં કોઈ વ્યક્તિનો વ્યક્તિ સાથે અથવા તો વ્યક્તિનો વસ્તુ સાથે માલિકી પણ, રિલેશન, પઝેશન દર્શાવો છો, સંબંધ બતાવો છો, ત્યારે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરવામાં આવે છે. પણ ગુજરાતીમાં આપણે કહેતા હતા કે કોઈ પણ વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ છે તો એના માટે કયો પ્રત્યય લાગતો? તો છઠ્ઠી વિભક્તિના પ્રત્યય તમે યાદ કરો મિત્રો, નો, ની, નું, ના. દાખલે મારે કેવું છે કે મનોજનો મોબાઈલ, સવિતાની સાડી, દિનેશનો કમ્પ્યુટર, દિનેશનું કમ્પ્યુટર, પ્રિન્સિપાલની ઓફિસ. તો આ રીતે આપણે એકબીજાનો સંબંધ દર્શાવવા માટે, વ્યક્તિનો વસ્તુ સાથે અથવા તો વ્યક્તિનો વ્યક્તિ સાથે સંબંધ દર્શાવવા માટે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરવામાં આવે છે. પણ મિત્રો, એક રૂલ્સ યાદ રાખવાનો કે એ વ્યક્તિ થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજા પુરુષ એકવચનનું પર્સનલ પ્રોનાઉન હોવું જોઈએ. વ્યક્તિ એકવચનમાં હોય ત્યારે જ મિત્રો એ વ્યક્તિના નામની પાછળ એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા તમે સ્ક્રીન પર એક્ઝામ્પલ્સ જોઈ શકો છો. ઉદાહરણ છે, ધીસ ઇઝ અલીસ બાયસિકલ, આ અલીની સાયકલ છે. અને બીજો નંબર, રાજ ઇઝ અંજલિસ બ્રધર, રાજ ઇઝ અંજલિસ બ્રધર, રાજ અંજલિનો ભાઈ છે. હવે તમે ફર્સ્ટ સેન્ટેન્સમાં મિત્રો જુઓ તો અહીંયા લખ્યું છે ધીસ ઇઝ અલીસ બાયસિકલ, તો આ અલી ની બાયસિકલ છે. તો એપોસ્ટ્રોફી એસનું ગુજરાતી અહીંયા થયું છે ની. તો એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ જ્યારે કોઈ પણ વ્યક્તિ એક વચનમાં છે, કોઈ પણ વ્યક્તિ એટલે કે પર્સનલ પ્રનામ, કોઈ પણ વ્યક્તિનું નામ એક વચનમાં છે, ત્યારે તેનો કોઈ વસ્તુ સાથે કે કોઈ વ્યક્તિ સાથે સંબંધ દર્શાવવો છે, ત્યારે તમારે આટલું બરાબર રૂલ્સ યાદ રાખી લેવાનો કે વ્યક્તિના નામ અહીંયા અલી છે તો અલીના નામની પાછળ એપોસ્ટ્રોફી એસ મૂકવામાં આવે છે, અને ત્યારબાદ એનો જે વસ્તુ સાથે કે વ્યક્તિ સાથે રિલેશન છે
એ વ્યક્તિ અથવા વસ્તુનું નામ મૂકવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકશો અલીસ બાઇસિકલ, તો અલીનો સંબંધ શેની સાથે છે, તો અલીની માલિકી સાયકલ પર છે, એટલે અહીંયા એપોસ્ટ્રોફી એસ અલી પાછળ મૂક્યો અને પછી બાઇસિકલ મૂકવામાં આવે છે. સેકન્ડ નંબરનું સેન્ટેન્સ તમે સ્ક્રીન પર જોઈ શકશો, રાજ ઇઝ અંજલિસ બ્રધર, રાજ ઇઝ અંજલિસ બ્રધર, રાજ અંજલિનો ભાઈ છે. હવે અહીંયા રાજ અને અંજલિ વચ્ચે ભાઈ બહેનનો રિલેશન છે, તો આ રિલેશન બતાવવા માટે પણ એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરવામાં આવે છે. તો અંજલિનો રિલેશન બ્રધર સાથે છે, એટલે અંજલિના નામની પાછળ એપોસ્ટ્રોફી એસ મૂકવામાં આવ્યો, અને પાછળ કોની સાથે રિલેશન છે, તો બ્રધર સાથે, તો બ્રધરનું નામ મૂકવામાં આવે છે. હવે મિત્રો એપોસ્ટ્રોફી એસનો યુઝ કરીને આપણે સેન્ટેન્સ કઈ રીતે બનાવી શકીએ એની પ્રેક્ટિસ કરીએ. ફર્સ્ટ સેન્ટેન્સ, ધીસ ઇઝ મિસ્ટર પટેલ, આ મિસ્ટર પટેલ છે, શ્રીમાન પટેલ છે. ધીસ ઇઝ હિઝ કમ્પ્યુટર, આ એમનું કોમ્પ્યુટર છે. હવે આપણે અહીંયા તમે જોઈ શકશો સ્ક્રીન પર બંનેમાં કોમન કયા વર્ડ છે, તો કે ધીસ ઇઝ ડિમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન છે, દર્શક સર્વનામ છે, તો ધીસ ઇઝ બેમાં કોમન છે, તો એક જ વાર લખવાનું. તો વાક્ય આપણે નીચે બનાવીએ છીએ કે ધીસ ઇઝ, પછી મિસ્ટર પટેલનું નામ આવશે, મિસ્ટર પટેલનો રિલેશન કમ્પ્યુટર સાથે છે, એટલે ધીસ ઇઝ પછી મૂકી દઈશું મિસ્ટર પટેલ, પાછળ એપોસ્ટ્રોફી એસ, એના પછી હિઝ છે વર્ડ્સ. તો હું તમને કહી દઉં કે જ્યારે આપણે એપોસ્ટ્રોફી એસનો યુઝ કરીએ છીએ ત્યારે મિત્રો હિઝ, હર, ઇટ્સ જેવા માલિકી દર્શક પઝેશન દર્શાવતા શબ્દોને આપણે દૂર કરીએ છીએ, તો એ હિઝ કાઢી નાખશું અને પાછળ મૂકી દઈશું કમ્પ્યુટર. તો આ રીતે થશે, ધીસ ઇઝ મિસ્ટર પટેલ્સ કમ્પ્યુટર, આ મિસ્ટર શ્રીમાનનું કમ્પ્યુટર છે. એના પછી સેન્ટેન્સ નંબર ટુ, ધેટ ઇઝ મનોજ, પેલો મનોજ છે, ધેટ ઇઝ હિઝ મોબાઈલ, પેલો તેનો મોબાઈલ છે. તો બંનેમાં કોમન છે ધેટ ઇઝ, નીચે અંડરલાઈન, પહેલાં આપણે લખી દઈશું ધેટ ઇઝ, પછી મનોજ, મનોજની પાછળ એપોસ્ટ્રોફી એસ, પઝેશન દર્શાવતો શબ્દ હિઝ દૂર કરશું અને પાછળ મોબાઈલ મૂકી દઈશું. તો આ સેન્ટેન્સ આ રીતે બનશે, ધેટ ઇઝ મનોજ મોબાઈલ, પેલો મનોજનો મોબાઈલ છે. એના પછી સેન્ટેન્સ નંબર થ્રી, ધીસ ઇઝ અ શોપકીપર, આ દુકાનદાર છે. ધીસ ઇઝ હિઝ કેલ્ક્યુલેટર, આ તેનું કેલ્ક્યુલેટર છે. હવે મારે આ વાક્યને કમ્બાઈન કરવું છે, તો પેલું બંનેમાં કોમન ધીસ ઇઝ આપણે એકવાર લખી દઈશું, ધીસ ઇઝ અ શોપકીપર લખી દઈશું, શોપકીપરનો રિલેશન કમ્પ્યુટર કેલ્ક્યુલેટર સાથે છે, તો ધીસ ઇઝ અ શોપકીપર, પાછળ એપોસ્ટ્રોફી એસ અને પછી મૂકી દઈશું કેલ્ક્યુલેટર. તો ધીસ ઇઝ અ શોપકીપર્સ કમ્પ્યુટર, આ દુકાનદારનું કેલ્ક્યુલેટર છે. ધીસ ઇઝ શોપકીપર્સ કેલ્ક્યુલેટર, આ દુકાનદારનું કેલ્ક્યુલેટર છે. એના પછી નંબર ફોર, ધીસ ઇઝ મીનાબેન્સ હાઉસ, અહીંયા તમને સીધું એક વાક્ય આપ્યું છે, શોર્ટકટ બનાવેલું વાક્ય છે કે ધીસ ઇઝ મીનાબેન્સ હાઉસ, આ મીનાબેનનું ઘર છે. હવે મારે એમાંથી ટુ સેન્ટેન્સ બનાવવા છે, વન એન્ડ ટુ, તો આ રીતે હું બનાવી શકી, ધીસ ઇઝ મીનાબેન, આ મીનાબેન છે, ધીસ ઇઝ હર હાઉસ, આ તેણીનું ઘર છે. હવે મારે આ વાક્યો છે એને કમ્બાઈનના સ્વરૂપે જોવું હોય, તો તમને સ્ક્રીન પર આ સેન્ટેન્સ આપેલું છે કે ધીસ ઇઝ મીનાબેન્સ હાઉસ, આ મીનાબેનનું ઘર છે. એના પછી નંબર ફાઈવ, ધેટ ઇઝ અ પોલીસમેન્સ ગન, પેલી પોલીસવાળાની ગન છે, પિસ્તોલ છે, બંદૂક છે. તો હવે મારે આ સેન્ટેન્સને સેપરેટ કરવું છે, અલગ પાડવું છે, તો ધેટ ઇઝ અ પોલીસમેન, પેલો પોલીસવાળો છે, ધેટ ઇઝ હિઝ ગન, પેલી તેની ગન છે. તો આ રીતે મિત્રો એપોસ્ટ્રોફી એસનો યુઝ કોઈ પણ વ્યક્તિ જ્યારે એક વચનમાં છે ત્યારે તેનો વ્યક્તિ સાથે વ્યક્તિનો એન્ડ વ્યક્તિ સાથે વસ્તુનો રિલેશન દર્શાવવા માટે એપોસ્ટ્રોફી એસનો યુઝ કરવામાં આવે છે.